બાળકો લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમની એક ખંડપીઠે એવું કહ્યું કે અમાન્ય અને રદબાતલ લગ્નથી જન્મેલા બાળકોને પણ માતા પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર મળશે. આવા બાળકોને કાયદેસર કાનૂની વારસા સાથેનો હિસ્સો પણ મળશે. મહત્વનું છે કે 2011થી પેન્ડિંગ પડેલી એક અરજીનો નિકાલ કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ આ ચુકાદો આપ્યો હતો. હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(3)માં જણાવાયું છે કે અમાન્ય અને રદબાતલ લગ્નથી જન્મેલા બાળકોને માતા પિતાની પૈતૃક સંપત્તિમાં અધિકાર નથી હોતો. આ મામલે 2011ની સાલમાં એક અરજી કરાઈ હતી, જેની પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.